રામના સમયગાળામાં એ સમય હતો કે એક સંસ્કૃતિ સ્થાપિત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો. તેમની ગર્ભવતી પત્નીને વનમાં મોકલવી એ ક્રૂર બાબત હતી. તેઓ તેમના જીવનની દરેક ક્ષણ એ પીડા સાથે જીવ્યા છે. તો કૃષ્ણના કિસ્સામાં તેઓ પરિસ્થિતિઓ સાથે ખૂબ અલગ રીતે કામ કરતા, નિયમ મુજબ નહીં પણ તેમની બુદ્ધિ વડે. યુદ્ધમાં તેઓ ખૂબ ચાલાક હતા, તો તેઓ પરિસ્થિતિઓ સાથે અલગ રીતે કામ કરતા. નમસ્કારમ સદગુરુ. ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ, તેમની નેતૃત્વ શૈલીમાં ખૂબ ભિન્નતા હતી. મારી સમજમાં રામ નિયમોને અનુસરતા, જ્યારે કૃષ્ણ જો અંતિમ ઉદ્દેશ્ય સાચો હોય તો સાધનની ચિંતા ના કરતા. સદગુરુ, આધુનિક સમયના સીઓએ કોના સિદ્ધાંતોનું અનુકરણ કરવું જોઈએ, રામ કે કૃષ્ણ? વેલ, આઈ અન્ડરસ્ટેન્ડ. હું એ પ્રશ્નના આધારને સમજુ છું. શું મારે નિયમ પોથી મુજબ જવું કે પછી મારે વિવેક બુદ્ધિ કે ચેતનાપૂર્વક જવું? વેલ, તે આધાર રાખે છે કે કયા પ્રકારની પરિસ્થિતિઓ અને કયા પ્રકારનો ભાગ તમારે ભજવવાનો છે. રામના સમયમાં દક્ષિણ ભારતમાં અમે તેમને રામા કહીએ છીએ, બરાબર છે? તમે ટૂંકું કરી દીધું રામ. તમિલનાડુમાં તે રામન છે. તો જ્યારે રામની વાત આવે છે ત્યારે તેઓ કાયદા મુજબ ચાલે છે. તમારે તે સમજવું પડશે, કારણ કે તે સમયે એક બાબત સમાજમાં સતત ચર્ચાઈ રહી હતી કે વ્યવસ્થા કઈ રીતે સ્થાપિત કરવી. તો રામ એ પ્રકારનો સમય છે જ્યારે આ ઉપખંડમાં કોઈ પણ વર્ણન કરેલો કાયદો નહોતો. તો તેમના જીવનનું એક મહત્વપૂર્ણ પાસું એ હતું કે એ જગ્યાએ તેઓ વ્યવસ્થા અને સભ્યતા લાવવા માગતા હતા. તે હંમેશા એ વસ્તુની વાત કરતા હતા, ભલે તે જાણતા હતા કે તે જે કરી રહ્યા છે તે ખૂબ ક્રૂર છે. દાખલા તરીકે, તેમની પત્નીને ફરી બીજી વખત વનમાં મોકલવી જ્યારે તે ગર્ભવતી છે. તેઓ જાણતા હતા કે આ ખોટું છે. એક પતિ તરીકે, એક પુરુષ તરીકે તે ખોટું છે, પરંતુ તેઓ તેવું કરી રહ્યા છે કારણ કે જો હું કાયદાનું સ્થાપન નહીં કરું તો બીજું કોણ કરશે? જો રાજા કાયદો સ્થાપિત ન કરે તો બીજા બધા તેમના અંગત ગમા અણગમાના આધારે પોતપોતાની વસ્તુઓ કરવા માંડશે. તો આ એક સ્તરે ખૂબ જ વખાણવાલા એક બાબત છે કે તમે ખૂબ જ કઠોર એવા વ્યક્તિગત બલિદાન આપવા માટે તૈયાર છો, એક આદર્શ વહીવટકર્તા બનવા માટે કે સૌની નજરમાં એક આદર્શ રાજા તરીકે દેખાવા માટે, કારણ કે તમે પ્રજા દ્વારા અનુકરણ કરાય તેવી પ્રેરણા બનવા માગો છો, કારણ કે તમે બસ એક સભ્યતા સ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તે પૂરેપૂરી સભ્ય નથી, તમે કાયદાને સ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. આ વાઇલ્ડ વેસ્ટ જેવું છે, સાવ તેવા અર્થમાં નહીં, પરંતુ કાયદો અસ્પષ્ટ છે તેવું એકદમ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ રીતે તમારું જીવન જીવી શકાય. જે સમયે કૃષ્ણ આવ્યા, સભ્યતા સ્થાપિત થઈ ચૂકી હતી, સારી રીતે સ્થાપિત થયેલા રાજ્યો હતા અને સચોટ નિયમો હતા, જીવનના, વ્યાપારના અને યુદ્ધના દરેક બાબત હતી. માત્ર થોડા જ લોકો કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા હતા અને તે ઈચ્છે તે રીતે તેને તોડી મરોડીને પોતે જે કરવું હોય તે રીતે કરી રહ્યા હતા. કારણ કે જુઓ, આ એના જેવું છે કે જ્યારે કાયદો ન હોય ત્યારે તમારે એક રીતે સંભાળવું પડે, જ્યારે કાયદો હોય અને બધા જાણે છે છતાં વસ્તુઓ કરવાનો બીજો કોઈ રસ્તો શોધી રહ્યા હોય ત્યારે તમારે તેને ગુના તરીકે જોવો પડશે. એક અપરાધને કઈ રીતે હેન્ડલ કરો અને કાયદાની અસમજથી બનતા બનાવને કઈ રીતે હેન્ડલ કરો, મોટો તફાવત નથી, પરંતુ હું તફાવત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. કારણ કે કોઈ કાયદા મુજબ નથી જઈ રહ્યું, કારણ કે તેના મગજમાં કાયદાનું ભાન નથી. કોઈ અપરાધી છે, તે જાણે છે કે કાયદો શું છે અને તે જાણી જોઈને તેને તોડી રહ્યો છે, ઠીક છે, માત્ર પરિસ્થિતિની અનિવાર્યતાને કારણે નહીં, પરંતુ તે પોતાની મરજીથી કાયદો તોડે છે. તો કૃષ્ણના કિસ્સામાં જે લોકો સાથે તેઓ કામ કરી રહ્યા છે, દુ ભાઈઓ, તમે જાણો છો, સો દુ, દુર્યોધન એન્ડ કંપની, અહીંયા એવા લોકો છે જે બરાબર રીતે જાણે છે કે તે સમયે કાયદો શું કહે છે, પરંતુ તેઓ જાણી જોઈને તેને તોડે છે. એટલે કૃષ્ણ તેમની સાથે એકદમ અલગ રીતે કામ લે છે.
કાયદાશાસ્ત્ર વડે નહીં પણ પોતાની બુદ્ધિપૂર્વક. તેમની, તમે જાણો છો, તેઓ ઘણા ચાલાક હતા. યુદ્ધમાં તે ખૂબ ચાલાક હતા, કારણ કે આ લોકોને તેઓ જાણતા હતા. તમે જો નિયમ પ્રમાણે જાઓ અને તેમને જીતવા દો તો તેઓ કોઈને ન્યાયપૂર્ણ શાસન નહોતા આપવાના. તેઓ તેમને જે કરવું છે તે જ કરવાના હતા, બરાબર? તેઓ ગમે તે રીતે જે કરવું હોય તે જ કરવાના છે. તેઓ લોકો સાથે ન્યાયપૂર્ણ રીતે વર્તવાના નથી, એટલે તેમની સાથે અલગ રીતે કામ કરતા. આ બે અલગ સંદર્ભ છે, આ બે જુદા સમયગાળા છે. તો તેમાં આપણે એ જોવાની જરૂર છે કે તેમના સમય મુજબ તેઓ સુસંગત રીતે વર્તી રહ્યા છે બંને જણા. સિમિલરલી તે જ પ્રમાણે આપણા સમયમાં પણ આપણે સુસંગત રીતે જ કામ કરવું જોઈએ. હવે કાયદો તો 100% સ્પષ્ટ છે. તમે કાયદાની બહાર ના જઈ શકો એમ કહીને કે હું નથી સમજતો, ત્યારે હજુ પણ જેમ કે અમે જ્યારે મોટા થઈ રહ્યા હતા, વિશ્વભરમાં ખૂબ મોટી વસ્તુ હતી એ સમય હતો ફિડલ કેસ્ટ્રો અને ચે ગુએવરા. અમે બધા ક્રાંતિની વાતો કરતા. ભારતમાં આ બધા ચારુ મજુમદાર, કનુ સન્યાલ, તમે જાણો છો આ બધા લોકો, સોમલુ દક્ષિણમાં, અમે બધા તેમનાથી ખૂબ પ્રેરિત થયેલા અને અમારે હિંસક ક્રાંતિ કરવી હતી. હા, મને ભાનમાં આવતા થોડો સમય લાગ્યો, નહીંતર હું લગભગ ત્યાં જ હતો. મારા કેટલાક મિત્રો ગયેલા, હું પણ ત્યાં સુધી ગયેલો, પણ પછી મને ખબર પડી કે તે સંગઠન પણ તેટલું જ ભ્રષ્ટ હતું જેટલું બીજું કોઈ પણ, જેવી કે સરકાર. તો હું પાછો વળી ગયો. આ બધું હું તમને કેમ કહી રહ્યો છું, કારણ કે તે એવો સમય હતો, હું વાત કરી રહ્યો છું 60 અને 70ના દશકની. અમને લાગતું હતું કે દેશ હજી પૂરી રીતે બન્યો જ નથી, પણ હવે આ દેશ સંપૂર્ણ રીતે બની ગયો છે. આપણું કામ માત્ર એ હોવું જોઈએ કે સંવિધાનને દરેકના હૃદય અને મનમાં સ્થાપિત કરવું તે ખૂબ જરૂરી છે, કારણ કે તેમાં જ સૌથી વધુ સુખાકારી રહેલી છે. જો હું મારું સંવિધાન લખું અને તમે તમારું સંવિધાન લખો તો આ જગ્યાએ કોઈ સુખેથી રહી નહીં શકે. જો આપણે આપણે આ દેશની સૌથી મોટી સુખાકારી ઈચ્છતા હોઈએ, આ દેશના સૌથી વધુ લોકોની, તો પછી આપણે માત્ર એક જ કાયદા મુજબ જવું જોઈએ. નિયમોનું એક જ પુસ્તક ખૂબ જરૂરી છે. રામે કર્યું હતું તે પ્રમાણે પણ નહીં, કારણ કે રામ તો શબ્દ અનુસાર ગયા હતા. ઘણીવાર ન્યાયપૂર્ણ થયા વગર માત્ર શબ્દો દ્વારા કેટલાક લોકો સાથે ખૂબ ક્રૂર થઈને, કારણ કે કાયદો સ્થાપિત કરવા માગતા હતા. પણ હવે તે સારી રીતે થઈ ગયું છે. હવે આપણે ન્યાયને વધુ માનવતાવાદી રીતે જોઈ શકીએ છીએ. આપણે કાયદાશાસ્ત્રને માર્ગદર્શિકા તરીકે વાપરી શકીએ છીએ. આપણે તે જ કરી રહ્યા છીએ. કેટલાક લોકો દુર્ભાગ્ય હજી તેની હેઠળ નથી આવ્યા, નહીતર દેશની મોટાભાગની વસ્તી કાયદાશાસ્ત્રને એક માર્ગદર્શિકા તરીકે જ જોઈ રહી છે અને કાયદાશાસ્ત્રને વધુ માનવતાવાદી રીતે લાગુ કરી રહ્યા છે. તે જ તો હેતુ છે કાયદાશાસ્ત્રનો. કાયદાશાસ્ત્ર એ લોકોના માથા વાઢવાની કોઈ તલવાર નથી, બરાબર? પણ એક સમયે એવું હતું. જ્યારે 17મી સદીમાં અમેરિકામાં કાયદો સ્થાપિત કરવાનો પ્રયત્ન કરેલો, તે સમયના જજને તેઓ ફાંસી જજ કહેતા. તેનો અર્થ એ નથી કે તેઓ ફાંસી આપતા, પણ ગમે તેવા કારણ માટે તેઓ લોકોને લટકાવી દેતા. કોઈ પણ કારણસર નાના ગામોમાં રોજે ફાંસી અપાતી. 100-200ની વસ્તીવાળા નાના ગામોમાં રોજે ફાંસી અપાતી. ઓકે, રોજે ઓછામાં ઓછો એક માણસને લટકાવાતો. ફાંસી 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 કરીને તેઓએ કાયદો સ્થાપિત કરી દીધો. કમનસીબે આવું કોઈ દેશ કે સભ્યતા સાથે ત્યારે થાય છે જ્યારે તમે એક રાષ્ટ્રીય ઓળખ કે પછી સભ્યતાની ઓળખ ખૂબ ઓછા સમયગાળામાં ઊભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હો છો. જ્યારે તે લાંબા સમયગાળામાં થાય છે તો તે ખૂબ ઓછી ક્રૂરતા સાથે થઈ શકે છે, પણ જ્યારે તે ઘણા ઓછા ટૂંકા સમયગાળામાં થવાનો પ્રયત્ન કરે છે ત્યારે પ્રચંડ ક્રૂરતા સાથે થશે. આને લોકો ક્રાંતિ કહે છે, આને લોકો કાયદાની સ્થાપના કહે છે, ગમે તે હોય. પરંતુ ટૂંકા સમયગાળામાં જ્યારે તેઓ આમ કરે છે ત્યારે દુનિયામાં ગમે ત્યાં હોય, તે અમેરિકા હોય કે ચાઇના કે રશિયા કે ગમે ત્યાં, જ્યારે તેમણે ટૂંકા સમયગાળામાં આખી નવી સભ્યતા ઊભી કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે માત્ર પ્રચંડ ક્રૂરતાથી જ થઈ શક્યું છે. તો રામના સમય દરમિયાન આ તે સમય હતો એક સભ્યતા સ્થાપિત કરવાનો પ્રયત્ન હતો, પણ જેવું આધુનિક સમયમાં કરવામાં આવ્યું તેવી ઉતાવળથી પણ નહીં. તેઓએ સમય લીધો અને એ સ્તરની ક્રૂરતા નહોતી, થોડી ઘણી ક્રૂરતા હતી. ગર્ભવતી પત્નીને વનમાં મોકલવી એ ક્રૂરતા છે, ખૂબ જ ક્રૂરતા, પોતાના માટે પણ. તે માત્ર પોતાની પત્ની અને બાળકો સાથે ક્રૂર હતા એવું નહોતું, તે તેમના માટે પણ અત્યંત ક્રૂર હતું અને એ પીડા સાથે તેમણે આખું જીવન વિતાવ્યું. તેઓ એવા નહોતા કે પત્નીને મોકલી દીધી અને ખૂબ ખુશ હતા.
તેમણે પીડા સાથે આખું જીવન વિતાવ્યું, છતાં પણ તેમણે આમ કર્યું કારણ કે તેમની માટે કાયદા અને વ્યવસ્થાની સ્થાપના કરવી ખૂબ જરૂરી હતું. પણ કૃષ્ણનો સમયગાળો ખૂબ અલગ હતો અને આપણો સમય તેથી પણ અલગ છે. તો આપણે વર્તમાનમાં હોવા જોઈએ, આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ તે સુસંગત હોવો જોઈએ.